जय श्री स्वामीनारायण मित्रों। तो मित्रों, गया भाग में आपणे धोरण 9 विषय संस्कृत अने विषयांक आचार्य चरक ए पद्यना प्रथम भाग में आपणे आचार्य चरकनो परिचय अने तेमना ग्रंथनी वात करी के जे चरक संहिता नामनो जे ग्रंथ हतो ए ग्रंथ में आपणे एनी विगते समझूती जोई। एटले कि आचार्य चरक ए ईस्वीसन ने प्रथम सदी में थई गया होवानुं मनाय छे। साथे साथे तेमने चरक संहिता नामनो जे ग्रंथ ने रचना करी छे ए ग्रंथ में कुल 8 विभागो आवेला छे, जेनो पण आपणे अभ्यास कर्यो। साथे साथे चरक संहिता नामना ग्रंथ में कुल 120 जेटला अध्यायो आवेला छे अने आ ग्रंथ में लगभग 2000 जेटली औषधिओनुं वर्णन करवामां आवेलुं छे, जेमां मस्तक, पेट अने आवा जे रोगो छे ए रोगोनुं निवारण करनारा अने विनाश करनारी जे औषधिओनुं वर्णन पण आपणे जोयुं। तो आजे आपणे बीजा भागमां आगळनो जे पाठ छे ए जोईए। तो के निखिल अपि आयुर्वेद साहित्यम आचार्यस्य चरकस्य उष्टिष्टम उष्टिम अस्ति, के समग्र आयुर्वेद साहित्यमां निखिलम अपि એટલે કે સમગ્ર આયુર્વેદ સાહિત્યમાં આચાર્ય ચરક ઉષ્ટિષ્ટમ અસ્તિ, જે આખું આયુર્વેદ સાહિત્ય છે એ આચાર્ય ચરકના એઠું છે, એટલે કે એને વાપર્યા પછી જે વધેલું છે તે બીજે છે। એટલે કે સમગ્ર આયુર્વેદ સાહિત્યમ આચાર્ય ચરકસ્ય ઉષ્ટિષ્ટમ અસ્તિ, સમગ્ર આયુર્વેદ સાહિત્ય એ આચાર્ય ચરકના એઠું છે। ઉષ્ટિષ્ટમ એટલે એઠું। અથ ચ આયુર્વેદ શાસ્ત્રીયમ યત જ્ઞાનમ ચરક સંહિતાયામ વર્તતે તદેવ સર્વત્ર વર્તતે, કે જે આયુર્વેદ શાસ્ત્રમાં જે જ્ઞાન છે તે ચરક અથ ચ આયુર્વેદ સાહિત્ય શાસ્ત્રીય યત જ્ઞાન ચરક સંહિતાયામ વર્તતે, કે જે આયુર્વેદ શાસ્ત્રીયનું જે જ્ઞાન ચરક સંહિતામાં છે તત એ સર્વત્ર વર્તતે, તે જ બધે છે। કે જે ચરક સંહિતામાં જે આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન આપેલું છે તે જ જ્ઞાન બીજા બધા ગ્રંથોમાં છે। ચરક સંહિતાયામ યત નાસ્તિ તત્ર કુત્ર અપી ન વર્તતે, ચરક સંહિતામાં જે નથી તે બીજે ક્યાંય નથી। એટલે કે ચરક સંહિતામાં જે આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન નથી તે બીજે ક્યાંય પણ જોવા મળતું નથી। એટલે કે આ ચરક સંહિતામાં જે આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન છે એ જ બધે છે એમ। અશ્ય કેચન ઉપદેશા સર્વત્યાહ સંતિ, આના કેટલાક ઉપદેશો યાદ રાખવા જેવા છે। કેચન એટલે કેટલાક, ઉપદેશા એટલે ઉપદેશો, સમરવર્ત્યાહ એટલે કે યાદ રાખવા જેવા, અને સંતિ એટલે વર્તમાન કાળ, અન્ય પુરુષ બહુવચન છે। તદ્યથા મનુષ્ય કેન પ્રકારેણ રોગરહિતું ભવર્તિમ ભવિતું અહર્તિ ઇતિ, જેમ કે માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે છે, માણસ કઈ રીતે રોગરહિત થઈ શકે છે। ઇતિ વિષય ઉપદેશતી આચાર્ય, આ વિષયમાં આચાર્ય ચરક ઉપદેશ આપે છે। જેમ કે નરોહો હિત આહાર વિહાર સેવી સમીક્ષકારી વિષયેક્ષુ અસક્તઃ દાતા સમ સત્યપરઃ ક્ષમાવાન આપતોપસેવી ભવતી અરોગી, એટલે કે જે માણસ, નર એટલે માણસ, જે માણસ હિત આહાર વિહાર સેવી, હિતકારી અને વિહારકારી આહારનું સેવન કરનાર, કે જે વ્યક્તિ હિતકારી આહાર અને વિહારનું સેવન કરનાર છે, સમીક્ષાકારી
એટલે કે બરાબર સારી રીતે સમીક્ષા કરીને કાર્ય કરનાર, વિષય સુઆસક્ત અને બધા વિષયોમાં આસક્ત, દાતા એટલે કે દાન કરનાર, સમ એટલે કે ક્ષમતાવાળો એટલે કે દરેકમાં સમત્વની ભાવનાવાળો, સત્ય પરહ એટલે કે સત્યપરાયણી અને ક્ષમાવાન એટલે કે ક્ષમાવાન, ક્ષમા આપનાર, અને આપતોપસેવી એટલે કે દુઃખી માણસોની સેવા કરનાર, ભવતી અરોગી નિરોગી થાય છે. તો અહીંયા આચાર્ય ચરક કહે છે કે જે વ્યક્તિ એ હિતકારી આહારનું સેવન કરનાર હોય અને જે વિહાર કરનાર છે તે કેવો છે, અરોગી છે, સાથે સાથે સારી રીતે તપાસીને કાર્ય કરનાર પણ અરોગી બને છે, અને બધા વિષયોમાં અનાસક્ત એટલે કે કોઈ વિષય પ્રત્યે લીંપાતો નથી એ પણ વ્યક્તિ નિરોગી બને છે. દાતા એટલે કે દાન કરનાર, સમહ સમતાવાળો એટલે કે સમત્વની ભાવનાવાળો, સત્યપરાયણી એટલે કે સત્ય પર ચાલવાવાળો, અને ક્ષમાવાન હંમેશા ક્ષમા આપનાર, અને આપ્તજનો એટલે કે દુઃખી માણસોની સેવા કરનાર, ભવતી અરોગી એટલે કે નિરોગી બને છે. અર્થાત જે યહ નરો હિતસ્ય આહારસ્ય વિહારસ્ય ચ સેવનમ કરોતિ, કે જે માણસ હિતકારી આહાર અને વિહારનું સેવન કરે છે, કે જે વ્યક્તિ હિતકારી પોતાનું હિત હોય, હિત સચવાતું હોય એવા આહાર અને વિહારનું સેવન કરે છે, સર્વમ કાર્યમ સમીક્ષમ કરોતિ અને બધા કાર્યો બરાબર તપાસીને કરે છે, કોઈ પણ કાર્ય હોય એ બરાબર તપાસીને કરવામાં આવે તો એમાં એનું હિત જળવાઈ રહે છે. એટલે કે સર્વ કાર્યમ સમીક્ષ કરોતી, બધા કાર્યોની સમીક્ષા કરે છે. વિષયસુ નિત્રામ આસક્ત ન ભવતી, અને બધા વિષયોમાં અત્યંત રીતે આસક્ત થતો નથી. નિત્રામ એટલે અત્યંત, અને આસક્ત એટલે કે એમાં લીંપાતો નથી. આસક્ત ન ભવતી, આસક્ત થતો નથી. યહ દાનમ કરોતી, અને જે દાન કરે છે, વ્યવહારે સમત્વમ ક્ષમાભાવ ચ આચરતી, અને વ્યવહારમાં સમતા રાખે છે અને ક્ષમાનો ભાવ આચરે છે, એટલે કે વ્યવહારમાં સમત્વ અને ક્ષમાનો ભાવ આચરે છે. આપ્તજનાનામ સેવા કરોતી, અને દુઃખી માણસોની સેવા કરે છે. તાદર્શ નહ નર અરોગી, અર્થાત સ્વસ્થ ભવતી તેવો માણસ, તાદર્શ એટલે કે તેવો માણસ કેવો છે, અરોગી એટલે કે નિરોગી છે, રોગ વગરનો, રોગ રહિત છે એટલે કે સ્વસ્થ થાય છે. તો અત્ર એકઃ પ્રશ્નઃ, અહીં એક પ્રશ્ન છે. આગળના છેલ્લા ફકરામાં કહે છે કે અહીં એક પ્રશ્ન છે, તો કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારે અપી વ્યવહારેણ અપી જન રોગરહિત ભવર્તિમ અહર્તી ઇતિ. કહે છે કે શું, કિમ, તો વાક્યની જ્યાં શરૂઆતમાં જ કિમ સર્વનામ આવે ત્યારે એ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય છે એવું માનવામાં આવે. તો કિમ ઔષધમ વિના સમ્યક વ્યવહારેણ અપી જન રોગરહિત ભવિતુમ અહર્તી ઇતિ. તો કે શું, ઔષધ વિના સારી રીતે વ્યવહારમાં પણ લોકો રોગરહિત થઈ શકે છે? તો ઇતિ તસ્ય ઇદમ ઉત્તરમ, તો તેનો આ જવાબ છે. તસ્ય ઇદમ ઉત્તરમ, ઇદમ એટલે આ, અને તસ્ય એટલે કે તેનો, ઉત્તરમ એટલે જવાબ, તેનો આ જવાબ છે. યદા રોગ શરીરે પ્રવિષ્ટું ભવતી તદા ઔષધસ્ય આવશ્યકતા ભવતી. યદા એટલે જ્યારે, જ્યારે રોગનો, રોગ શરીરે પ્રવિષ્ટ, જ્યારે સો રોગ છે એ શરીરમાં પ્રવેશ થાય છે, જ્યારે રોગનો શરીરમાં પ્રવેશ થાય છે ત્યારે
औषधस्य आवश्यकता भवती त्यारे औषधनी जरूरियात उभी थाय छे। ज्यारे शरीर में रोग प्रवेशे त्यारे ज आपणने दवानी जरूर पड़े छे। परंतु शरीरे रोगस्य प्रवेश एव न स्यातो एतत् अर्थं मानवेन सम्यक व्यवहार करणीय एव। परंतु शरीर में रोग प्रवेशे ज नहीं, शरीर में रोगनो प्रवेश थाय ज नहीं, ते माटे मनुष्य सारी रीते व्यवहार करवो ज जोईए। शरीर में रोग प्रवेशे नहीं एटला माटे व्यक्तिए सारो व्यवहार करवो जोईए, सारी रीते विचारीने व्यवहार करवो जोईए। व्यवहारस्य अपि स्वास्थ्ये प्रभाव भवति एषः चरक आचार्यस्य उपदेशः। व्यवहारनो पण स्वास्थ्य पर प्रभाव थाय छे एवो आचार्य चरकनो उपदेश छे। तो आचार्य चरक जे पाठमां आपणे आचार्य चरक નો પરિચય સાથે સાથે તેમણે લખેલો જે ચરક સંહિતા નામનો જે આયુર્વેદ શાસ્ત્રનો ગ્રંથ છે એ ગ્રંથ અને એ ગ્રંથમાં આપેલા ઉપદેશો કે જે માણસે હંમેશા પોતાના શરીરને કેવી રીતે સ્વસ્થ રાખવું એ જાણી લેવું જોઈએ, એ ઉપદેશ આપણે ગ્રહણ કરી અને જો આપણે આચરણમાં મૂકશું તો આપણે પણ અરોગી બનશું। એટલે ફક્ત અહીંયા જે નિયમો આપેલા છે, જે આચાર્ય ચરકે જે ઉપદેશ આપેલો છે એ ઉપદેશનો આપણે અનુસરણ કરીએ અને આપણા જે જીવનમાં એ આચરણમાં મૂકીએ તો આપણે હંમેશા સ્વસ્થ બનીએ છીએ। અસ્તુ, જય શ્રી સ્વામિનારાયણ।